હર હર મહાદેવ, હરિ ઓમ, જય માતાજી. તો અત્યારે ટાઈમ થયો છે 9 અને આપણે નાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા અને આપણે અહીંયા દેવાંશી ઉઠી ગયો અને રૂહી દેવાંશી બધા ઉઠી ગયા છે, કારણ કે કામ ન હોય ને વહેલો ઉઠી જાય. આપણે બધા રૂહી ઉઠી ગઈ, કારણ કે કામ ન હોય તો કઈ નહીં, કારણ કે બધા એ 2-3 ભાઈ તો અમે રોકાવું ત્યાં લગન ટ્રેક્ટર માંથી ઉતરશે જ નહીં, ઉઠી સીધો ટ્રેક્ટર માં જોઈ આવે. કા ઘરે જવું છે. જો અહીંયા તો એટલી ઠંડી પડે, કારણ કે મારી મમ્મી તો અત્યારથી આ ગોરો સ્ટીલ નો રાખી દીધો, કારણ કે મારા પપ્પા બહુ ઠંડુ પાણી પી નો હતી. અહીંયા તો ખુલ્લું બધું વાતાવરણ હોય ને એટલે પાણી બહુ ઠંડુ થઈ જાય. અને અમારા બધા માટે આ માટલું એ સાઈડ માં રાખી દીધું, કારણ કે આપણે તો માટલાનું જ પાણી પીવી ગમે એવો શિયાળો હોય તો. એક મારા પપ્પા એ પાણી ન પીવી એટલે એના માટે આ ગોરો રાખી દીધો છે. અહીંયા ઠંડી બહુ હોય ભાખરોડ માં, કારણ કે ડેમ રહ્યો અને વાતાવરણ આમ ખુલ્લું હોય, બધાના મકાન દૂર દૂર હોય એટલે પેક તો કઈ હોય નહીં. અહીંયા ઠંડી ફૂલ છે, નકર તો હજી શિયાળાની તો શરૂઆત જ છે પણ ઠંડી ચાલુ ફૂલ થઈ ગઈ છે. તો આપણે ધાબા ઉપર આવી ગયા કપડા સુકવવા, ને કીધું તડકો સરસ હોય, અત્યારે નીચે તો ઠંડો ઠંડો પવન છે એટલે દેવાંશને લઈ આવ્યા. કીધું થોડીક વાર તડકો લઈ લે, સવાર સવાર નો સરસ નો કૂણો કૂણો તડકો હોય ને એટલે દેવાંશ લઈ લે. કા દેવાંશ જો અહીંયા તો એનું તો ઉપર લઈ આવ્યા, સ્વેટર પહેરાવું પડ્યું એમને તો લઈ આવે ને એવો ઠંડો ઠંડો પવન હોય. ને ના અમે મજા આવે દોડમ દોડી કરવાનું, મેડી રહી મોટી એટલે. એ દેવાંશ મોબાઈલ લઈને સ્વેટર તો પાછું પહેરવું ન હોય, કાઢી નાખતો તો ધરાર માન માન ફોહ લાવીને પહેરાયું. કા દેવાંશ પાછું બોલે મોબાઈલ, હા મોબાઈલ. એ દેવાંશ મમન મમન માઇક છે એમાં શું છે, હા. આ છે આખું અમારું ભાખરવડ ગામ. અહીંયા પ્લોટિંગ મોટા બધા ને એટલે મકાન બધા મોટા મોટા ને છેટા છેટા, એટલે આમ એવું લાગતું એવું લાગે કે આપણે વાડી મારે એવું જ નજારો લાગે, બધા ને એવું લાગે કે જગ્યા બધા ની એટલી મોટી મોટી. દેવાંશ ને મજા આવે દોડમ દોડી જ કહી રાખે, બેસે નહી એક મિનિટ. આપણે કીધું મોટા બા બેઠા આપણે દુકાન માં બેસી ગયા, દેવાંશ ને તો દુકાન મળી ગઈ એટલે જન્નત મળી ગઈ, કારણ કે બધું વીખા વીખ કરે છે. અહીંયા 16 દેખી ગયો તો કે 16 16, પણ આપણે કઈ એને આપવાનું નથી, સરખી ચાલુ છે, સ્વેટર એ પહેરાવેલું છે, બબલા લઈ લે, રોલું લઈ લે, ચોરી દીધા છે ખાલી એક એના સાબુદાણા ઈ જ ખવડાવવાના છે. મોટા ભાગ કે છે આ લઈ લે, કે કીધું કઈ ખવડાવું નથી, કઈ ખાય નહીં એને હાઈ લો હોય. તો હવે આપણે ચાઈસી માર્યા ખરીદી કરવા, અમે ત્રણેય બેનું જઈશી. અમારી બેન એક ગાડી હકાવે છે, એક વયસમાં બેઠી છે, આપણે બેઠા છીએ પાછળ. ને દેવાંશ ને હું ઓળાવી દીધો ને જમીન પછી નિરાતે જઈશ, કારણ કે દેવાંશ ઉઠશે 4 વાગે, ત્યાં અમે પાછા આવી જાવ ઉપરથી કરી, નકર તો દેવાંશ ને અજાણ્યું લાગે એટલે કોઈ આગળ રહેતો નથી. કીધું હાલો હું ભેગી આવું, હમણાં ઘણા ટાઈમ થા માળિયાની ખરીદી આપણે કરી નથી, કીધું આપણે જોઈ આવી માળિયા એમ. હા આપણો માળિયા વારો હાઈવે, કારણ કે અમારે માળિયા ને ભાખરવડ ને કઈ ગેપ નથી, 15 મિનિટ માં અમે માળિયા પહોંચી જાય અને ખરીદી કરવામાં સારું નજીક જ થાય. જો આપણે માળિયા થી ખરીદી કરીને આવી ગયા, ખરીદી કરીને એવા ચાર જ મહેમાન એનો ડ્રાઈવર આવવાનો તો આવી ગયા, અને મહેમાન માં તો ગમે ત્યારે પહેલા આપણે જ હોય, આપણે બધે થી સેટા છે, પણ પહેલા આપણે હોય. આપણે છે 150 કિલોમીટર, આ બધે ને 80 કિલોમીટર છે, પણ કઈ મોડા આવે, કારણ કે અમારે બેની જાન એવી હતી, જાન એક પીટા ખાઈની હતી એક બરડી, તો આપણી જાન બેડિયાની જ ગોઈ હતી, પાછળ અહીંયા આવી ગઈ પીટા ખાઈની એવી હાથ વાગી, એટલે અમે બેડિયા વાળા છે ને
બહુ વેલા જ ઉઠે, મોડા ઉઠે જ નહીં. અને આ છે મારા ભાઈ અમલગઢથી, એ આજે જઈવા. આ વખતે નકરી પેલા હોય, પણ આ વખતે હું પેલા જઈ. અને આ મારા પીજા કરતી બેન, એને ઇસ્ત્રી કરવા બેહાડ દીધા છે, કારણ કે ઇસ્ત્રી કરવી એને બહુ ફાવે. મોટા બેન છે ને એટલે એને કામ થોડું બોર્ડર છે, જાતી દઈ દઈશ. અને એ આવી જાય પછી મારે તો હા ઉપાધી હોય જ નહીં. ને આ અમારા વડારા અમારા આરતી બેન, ને આ અમારા જયંભાજી ગામના સરપંચ ના દીકરા, દેસાઈ વડાના સરપંચ ના દીકરા છે ને તમે. હા, પણ અત્યારે રોવે છે. હું ખાવું છે ને કિન્નર, હા એને કિન્નર છે ખાવી છે. અને સર્દી છે એટલે આપવાની નથી થતી. અને અમે બધા મેમ તો ભેગા થયા છે, અમારા બેન છે તુપી બેન, એના જલ માટે ભેગા થયા છે, કારણ કે એમરજન્સીમાં પહોંચવું છે. નીરજ નથી, એનું કારણ એ છે કે વેકેશનમાં અમે મારા પપ્પાને એવું કીધું કે વેકેશનમાં ગોઠવી દો, અમારે બધાને સારું બબે જતા નહીં. એટલે આપણે આવી 23 તારીખે અમારો દેવાનસિંહનો બર્થડે અને અમારા બેનનું જલ બધું વાયરે છે, એટલે આપણે માળિયા ખરીદી કરવા ગયા હતા. હવે આપણે ખરીદી હું કરી એ બતાવી, નો નીકળે એટલું ઓછું આ નારિયલ અને આ પડો, પણ એનું નામ ન લેવાય દુકાને જઈ. મેં તો દુકાને જઈને કીધું ભાઈ આપણે આવી ખબર નથી એટલું મોંઘું છે, નકર હું ઘરે જ બનાવી દઈ. પણ અત્યારે તો આપણે એમરજન્સી છે એટલે ટાઈમ હતો જ નહીં, ટૂંક સમયમાં ઘરે બને નહીં. પણ હવે આપણે લગ્નમાં વગાઈ મોટી રાખશું ને ત્યારે હું ઘરે જ બનાવી દઈશ. હવે આપણે બધા આવી ગયા છીએ, નાના નાના અમારા બાળકો રમવા, ડેલાબાઈ રમે છે એટલે એ ક્યાંક ગેમ રમવાના છે, એટલે આપણે જોઈ એને દેવાનસિંહ એની અરે મજા આવે એટલે એ બધા રમે છે. ને જા દેવાનસિંહ ને આંખમાં બાંધી દીધો છે પાટો, આમ કઈ કઈ દેખાતું નથી ને દેવાનસિંહ ને, જોઈ લે પ્રીતિ. હાલો એને નથી દેખાતો એટલે જે આઉટ થઈ જાય ને એને પાછો પાટો વારવાનો છે. હાલો દેવાનસિંહ આઉટ થઈ જાય તો વામું ને. ચકરી ન ફેરવી.
ને દેવાંશ હવે મારા પપ્પા આગળ ટોપી પહેરવા ગયો છે. મમ્મા જા હાજી દે લઈ લે જા હાજી કઈક દે જા લઈ આઈ જા પાછો નાના બાપુ એમ કે આપણે આવી ગયા છીએ કાકાની વાડીએ જમવા, અને અમારે બનાવવાની છે સેન્ડવીચ. એટલે આપણે પ્રીતિબેન બ્રેડ ભરે છે, રિધિબેન ને પ્રીતિબેન એ બે બ્રેડ ભરે છે, અને કાકી અંદર શેકતા જાય છે, અને દેવાંશી રૂહી ખુશી ને એ બધા જમવા બેસી ગયા. ભીનશું પેલા બધા છોકરાને જમાડી લઈ, પછી અમે બધા બેસું. કેમ ચાલુ થઈ ગયું ને જમવાનું? હા બહુ રહીમાઓ અહીંયા આવીને એટલા રહીમાય છે વાડી. અમે વાહિદ ભાઈ ફીણિયા બેઠા હતા, છોકરા બધા અહીંયા આવી ગયા હતા, એટલે એ રમતા હતા. હે કે તો વાંધો નહીં.